નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું છું રિયા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના મોટા કાલાવડ ગ્રામ પંચાયત પર ભ્રષ્ટાચારના આરોપ લગાવી જિલ્લા કલેક્ટર સમક્ષ સ્થાનિકો દ્વારા આવેદન અપાયું. ભાણવડ તાલુકાના મોટા કાલાવડ ગ્રામ પંચાયતના હોદ્દેદારો દ્વારા પંચાયતના હોદ્દેદારો તેમજ ભાણવડ ટીડીઓ અને એન્જિનિયર પર ગામમાં આવેલ ધોબી ઘાટ નવો બનાવવાની બદલે જૂનો ઘાટ રિપેર કરી રૂપિયા 4,49,000 જેટલો ભ્રષ્ટાચાર કરવાની ફરિયાદ અનેક વખત કરવા છતાં હજુ તંત્ર દ્વારા કોઈ જ પગલાં ન લેવાતા આજ રોજ મોટા કાલાવડના સ્થાનિકોએ જિલ્લા કલેક્ટરને આવેદન આપી દોષિતો પર તાત્કાલિક પગલાં લેવા માંગ કરી હતી. તો આ તકે સ્થાનિકોએ યોગ્ય કાર્યવાહી નહીં કરાય તો આત્મવિલોપન કરશે તેવી પણ ચીમકી આપી હતી. ભાણવડ તાલુકાના મોટા કાલાવડ ગામના કેટલાક આગેવાનો પંચાયતના વિકાસના કામોમાં થયેલા ભ્રષ્ટાચારની રજૂઆત લઈને આગે મળ્યા હતા. એ પહેલાં પણ મને મળ્યા હતા, આવેદનપત્ર રજૂ કર્યું હતું, એની તપાસ ટીડીઓશ્રીને આપી છે. તાલુકા વિકાસ અધિકારીશ્રીને કેટલાક કારણોસર બદલ્યા પછી નવા ટીડીઓને મૂક્યા છે, એટલે એમણે તપાસ ચાલુ કરી છે. પ્રાથમિક અહેવાલ મળવામાં છે અને 100% એ કંઈ સત્ય છે, ન્યાય મળશે એમાં શંકાને કોઈ સ્થાન નથી. હું ગોવાભાઈ કન્નારા, મારું ભાણવડ તાલુકાનું મોટા કાલાવડ ગામ છે. ત્યાં ગામ લોકોએ બધે માહિતી માગેલી છે. એ માહિતી માટે જેટલો ભ્રષ્ટાચાર થયો છે તેનો કોઈ પણ જવાબ આપતા નથી, અને જે માહિતી આપી છે તો એ અધૂરી આપી છે. તો વારંવાર અમને તાલુકા પંચાયત અધિકારીઓ ધક્કે ચડાવે છે. બીજા નંબરમાં કે જ્યારે અમે આની પહેલાં એક વખત આવેદનપત્ર દીધેલો છે એનો કંઈ નિર્ણય આવ્યો નથી, અને એટલો બધો મોટો ભ્રષ્ટાચાર થયેલો છે કે તેમાં અધિકારીઓ પણ કોઈ સંડોવાયેલા છે. તો આજરોજ અમે DSP, કલેક્ટરશ્રી, DDOશ્રી અને આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ, અને હવે અમારી પાસે કોઈ રસ્તો બેસ્યો નથી. માત્ર કોર્ટ અથવા આનો જો કોઈ નિર્ણય નહીં આવે તો અમે 10-15 દી રાહ જોઉં, કાં તો અમે કોર્ટમાં જાઉં, નકર અમે બધા આત્મવિલોપન કરશું. આવી અમારી તૈયારી છે, જેથી કરીને અમારા સરકાર અને અધિકારીઓ પાસે એવી માંગ છે કે આ ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા વિનંતી. KTV ન્યૂઝ ગુજરાતી સાથે કરમૂર ગોવિંદ જામખંભાળિયા.